પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા પોલીસ કેસ ઉપર પરત ખેંચવાની માંગ સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી 15 દિવસમાં કેસો સંદર્ભે કાર્યવાહી કરવામાં રજૂઆત સાથે જો આમ ન થશે તો રાજ્યભરમાં રચનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી આપી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયાની 6 મહિના સુધી સુરત બહાર રહેવાની સજા પૂર્ણ થયા બાદ તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને સુરત આવતા જ જાણે અલ્પેશ કથિરિયા ફરી પાટીદાર અનામત આંદોલનને લઈ સક્રિય થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સોમવારે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપી પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચવાની માંગ કરી હતી અને 15 દિવસમાં અંગે યોગ્ય કાર્યવાહી કરવાની સાથે જો કામગીરી ન કરાશે તો સમગ્ર રાજ્યમાં રચનાત્મક કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. 2015 થી લઈને આજ દિન સુધીમાં પાસ દ્વારા પાટીદાર સમાજની જે હકની માંગને તેના લઈ અનામત પાસ પાટીદાર સમાજને કઈ રીતે મળે તે માટેના આંદોલન ચાલી રહ્યું. તે આંદોલન દરમિયાન આજ દિવસ સુધીમાં અસંખ્ય યુવાનો પર, નિર્દોષ યુવાનો પર કેસો કરવામાં આવેલા હતા. એ કેસોને પરત ખેંચવા માટેની અમારી માંગણી હતી ને એ માંગણીના અનુસંધાને બંને CM દ્વારા, આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણી દ્વારા, જે તે વખતે કેસો પરત ખેંચવાની જાહેરાત થયેલી, પરંતુ આજ દિવસ સુધીમાં તે તમામ કેસો પરત ખેંચાણા નથી. તેના માટે કલેક્ટરશ્રીને આજે અમે આવેદન પાઠવ્યું છે. 15 દિવસની અંદર તમામ કેસો પરત ખેંચવાની જે પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં રચનાત્મક કાર્યક્રમની ઘોષણા કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન સમયે 10% અનામત આપ્યા બાદ સરકાર દ્વારા પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવાની બાંહેધરી અપાઈ હોવા છતાં તેનું અમલ ન કરાયું હોવાનો આક્ષેપ કરાયો હતો.